I'll show you easy tricks and method on how to create a 3D fish aquarium. આ 3D fish aquarium માં આપણે શેડિંગ શીખીશું અને પેપર થી 3D fish બનાવતા શીખીશું. For this DIY you need a pencil, eraser, scale, scissor, 5-stick, oil pastel crayons. So let's start. આના માટે ફર્સ્ટ આપણે કાર્ડની શીટ લઈશું અને ઓઇલ પેસ્ટલ ક્રેયોન્સ લઈશું. ઓઇલ પેસ્ટલ ક્રેયોન્સમાં એક્વેરિયમ બનાવવા માટે આપણે બ્લુના બધા શેડ્સ લઈશું. ડાર્ક બ્લુ, લાઇટ બ્લુ, વાયોલેટ, આ 3 શેડથી આપણે શેડિંગ શીખીશું. ફર્સ્ટ કાર્ટી શીટ આપણે જે લીધી છે એમાં આપણે ડાર્ક ટુ લાઇટ ટોન કરીશું. ફર્સ્ટ જે આ ડાર્ક શેડ લીધો છે બ્લુનો એનાથી આપણે શેડિંગ કરીશું. આ રીતે ઇઝીલી આપણે શેડિંગ કરીશું. ઓઇલ પેસ્ટલ ક્રેયોન્સ છે એટલે ઇઝીલી આપણે કલર ફિલ કરી શકીશું. ડાર્ક બ્લુ શેડ આપણે લઈ લીધો છે, હવે આપણે લાઇટ બ્લુ શેડ લઈશું. આવી રીતે આપણે એક લાઇન કરી લઈશું અને આટલા પાર્ટ્સમાં આપણે લાઇટ બ્લુ કલર ફિલ કરીશું. આપણે આ કલર્સ જોયા, ડાર્ક બ્લુ, લાઇટ બ્લુ, અગેન ડાર્ક બ્લુ, લાઇટ બ્લુ અને લાસ્ટમાં વાયોલેટ કલર. આ રીતે મેં ઓલ્ટરનેટ કલર્સ ફિલ કરી દીધા છે. હવે આપણે શેડિંગ કરીશું. શેડિંગ માટે જે ડાર્ક બ્લુ શેડ છે અને લાઇટ બ્લુ શેડ છે એ બેમાં લાઇટ ટોન જે હોય એનાથી આપણે શેડિંગ કરીશું. આ બેમાં લાઇટ ટોન લાઇટ બ્લુ છે તો લાઇટ બ્લુથી જે ડાર્ક પોર્શન છે એમાં આપણે લાઇટલી આવી રીતે સ્પ્રેડ કરીશું કલર. આવી રીતે મિક્સ કરશું એટલે એકબીજામાં કલર મચ થશે અને શેડિંગ જેવી ઇફેક્ટ આવશે. જ્યારે બી કલર ફિલ કરીએ ત્યારે એક ધ્યાન રાખવાનું કે ડિરેક્શન આપણે જે ફોલો કરીએ એ જ કન્ટિન્યુટી રાખવાની. ઓકે, આ જે ડાર્ક ટોન છે અને આ લાઇટ ટોન છે બે વચ્ચે ડિફરન્સ એટલો બધો નથી દેખાતો બીકોઝ ઓફ કે આપણે આ શેડિંગ કર્યું છે એટલા માટે. એ જ રીતે લાઇટ ટોન અને ડાર્ક ટોનમાં અગેન લાઇટ ટોનથી આપણે શેડિંગ કરીશું એ જ મેથડ અને એ જ ટ્રિક્સથી. આ રીતે એક જ ડિરેક્શનમાં આપણે એકદમ લાઇટલી કલર કરીશું. લાઇટ બ્લુ અને ડાર્ક ટોનમાં શેડિંગ થઈ ગયું છે. અગેન ડાર્ક બ્લુ એન્ડ લાઇટ બ્લુમાં ફરી લાઇટ બ્લુથી એ જ મેથડથી આપણે શેડિંગ કરીશું. ડાર્ક કલર અને લાઇટ કલરની જે મિડલ લાઇન છે ત્યાં આપણે મિડલ લાઇનમાં લાઇટ ટોનથી આપણે કલર સ્પ્રેડ કરીએ છીએ એકદમ લાઇટલી. આવી રીતે એકદમ સ્લોલી સ્લોલી અને એક જ ડિરેક્શનમાં આપણે કલર કરીશું. આપણે ડાર્ક બ્લુ, લાઇટ બ્લુ, અગેન ડાર્ક બ્લુ, લાઇટ બ્લુ, આપણું શેડિંગ ડન છે. હવે લાસ્ટ વાયોલેટ કલર છે એમાં આપણે વાયોલેટ કલર જ લઈશું અને એમાં લાઇટ બ્લુ અને વાયોલેટ વચ્ચેની જે મિડલ લાઇન છે ત્યાં આપણે શેડિંગ કરીશું. વાયોલેટ કલરને એકદમ લાઇટલી સ્પ્રેડ કરીશું લાઇટ બ્લુ કલરમાં. આ જ રીતે સ્લોલી સ્લોલી એક જ ડિરેક્શનમાં આપણે કલર ફિલ કરીશું. આ શેડિંગ ડાર્ક, લાઇટ, અગેન ડાર્ક, લાઇટ, આ રીતે આપણું એક્વેરિયમનો એક બેઝ જે આપણે બનાવ્યો છે એ રેડી થઈ ગયો છે.
ડાર્ક બ્લુ, વ્હાઇટ અને બ્લેક આ થ્રી શેડથી હવે આપણે વેવ જેવી ઇફેક્ટ આપીશું. એના માટે ફર્સ્ટ ડાર્ક બ્લુ જે શેડ છે એનાથી આપણે વેવ જેવું ડ્રોઈંગ કરીશું. રેન્ડમલી વોટરમાં જેવી રીતે વેવ્સ હોય એવી જ રીતે આપણે વેવ્સના શેપ ક્રિએટ કરીશું. આવી રીતે સ્મોલ બીક, સ્મોલ બીક વેવ્સ આપણે કરીશું. ફર્સ્ટ આપણે ડાર્ક બ્લુ શેડ લીધો છે તો ડાર્ક બ્લુથી આપણે પહેલાં વેવ્સ બનાવી દઈએ ડિફરન્ટ શેપ્સના. ડાર્ક બ્લુ શેડ બની ગયો છે. હવે આપણે બ્લેક કલર લઈએ છીએ. જે ડાર્ક બ્લુ જેટલી બી લાઇન્સ આપણે ડાર્ક બ્લુની કરી છે એની નીચે પરફેક્ટલી એ જ શેપને ફોલો કરીને આપણે હાઈલાઇટ જેવી ઇફેક્ટ આપીશું બ્લેક કલરથી. આવી રીતે જે ડાર્ક બ્લુ કલર લીધો છે એની જ નીચે કન્ટિન્યુ એ જ શેપને ફોલો કરીને બ્લેક કલરથી આપણે આઉટલાઈન આપીશું તો હાઈલાઇટ થશે વેવ્સ આપણા. આજે બધા વેવ્સ કરી લઈશું બ્લેક કલરથી. બ્લેક કલરથી ડન થઈ ગયા છે ઓલમોસ્ટ બધા વેવ્સ. પછી જે આપણે બ્લેક લીધો છે એની નીચે વ્હાઇટ કલરથી આ રીતે આપણે એકદમ લાઇટ લાઇટ હાઈલાઇટ કરીશું શેડ. બ્લુ અને બ્લેકની જે આઉટલાઇન છે એની મિડલમાં આવી રીતે વ્હાઇટ ટોનથી જસ્ટ એની ઉપર એકદમ લાઇટલી કલર કરીશું સો આવી હાઈલાઇટ ઇફેક્ટ આવશે. આ જ રીતે બધા વેવ્સ આ જ ટેકનિકથી આપણે કમ્પ્લીટ કરી દઈએ. સ્વીટ બનાવવા માટે આપણે એક કાર્ટિજ પેપર લઈશું. કાર્ટિજ પેપર આપણી પાસે અવેલેબલ ના હોય તો કોઈ બી કલરફુલ પેપર બી આપણે લઈ શકાય. ફર્સ્ટ ફિશ બનાવવા માટે એક આપણે સર્કલ શેપ બનાવીશું. આ રીતે આપણે નોર્મલ સાઇઝનું એક સર્કલ બનાવીશું. તમે રાઉન્ડરની હેલ્પથી બી સર્કલ રેડી કરી શકો છો. ઓલ રાઈટ, સર્કલ શેપ આપણો રેડી છે. ફિશની આઈઝ માટે આપણે એક સ્મોલ સર્કલ બનાવીશું અને હવે આપણે એક અગેન શેપ બનાવીશું. એના માટે આપણે ફર્સ્ટ સેમી સર્કલ શેપ બનાવીશું. આ રીતે સેમી સર્કલ શેપ બનાવ્યા પછી જે મિડલ લાઈન છે સેમી સર્કલની ત્યાંથી આપણે એક પોઈન્ટ ક્રિએટ કરીશું આ રીતે અને અહીંયાથી એક હાફ લીવ્સ જેવો શેપ બનાવીશું. સેમ વે આ પોઈન્ટથી આ પોઈન્ટ હાફ લીવ્સ જેવો શેપ બનાવીશું. ઓકે, આપણો આ શેપ રેડી છે. હવે આપણે જે મિડલ લાઈન છે સ્ટ્રેટ ડ્રો કરી હતી એને આપણે ઇરેઝ કરી દઈશું. સો સર્કલ અને એક આપણે આ સેમી સર્કલ જેવો શેપ એના ફેસ માટે બનાવ્યો છે. હવે આપણે એક હાર્ટ શેપ બનાવીશું એના વિંગ્સ માટે. આ રીતે આપણે હાફ કર્વ બનાવીશું સેમ વે ઓપોઝિટ ડિરેક્શનમાં. આ રીતે શેપ બનાવીશું અને આપણો હાર્ટ શેપ બની રહ્યો. ફર્સ્ટ સર્કલ ફેસ માટે સેમી સર્કલ અને એના ટેલ માટે લીવ્સ અને આઈઝ માટે સ્મોલ સર્કલ. આ આપણે શેપ્સ જે બનાવ્યા એને આપણે અકોર્ડિંગ ટુ શેપ આપણે હવે કટ કરીશું. ફર્સ્ટ આપણે આ સર્કલ શેપ કટ કરતા શીખીશું. એના માટે એક પહેલાં એક્સ્ટ્રા પેપર કટ કરી દઈએ. સર્કલ શેપ જે તમને દેખાય છે એ આપણો જે શેપ છે એને અકોર્ડિંગ પ્રિસિઝરથી આ રીતે સર્કલ શેપ સ્લોલી સ્લોલી અને ફિનિશિંગ સાથે કટ કરીશ. આ રીતે આપણો સર્કલ શેપ રેડી છે. ઓકે, આપણા સર્કલ શેપ કટ થઈ ગયા પછી
જે આપણે મિડલ લાઈન છે રેન્ડમલી એને આપણે સીઝરથી એક કટ આપીશું આવી રીતે. આ કટ આપ્યા પછી આપણે એને સહેજ ટ્વિસ્ટ કરી અને આવી રીતે સ્ટિક કરીશું. તો આપણે ફેવિસ્ટિકની હેલ્પથી ફર્સ્ટ આ જે કોર્નર છે ત્યાં થોડું ફેવિસ્ટિક સ્પ્રેડ કરીશું. ઓકે, એન્ડ સ્લાઇટલી ટ્વિસ્ટ કરીશું, સેજ પ્રેસ કરી અને આપણો શેપ આવો દેખાશે, કાઇન્ડ ઓફ અહીંયાથી થોડું એમ્બોઝ ઇફેક્ટ આવશે. આ રીતે સર્કલ કટ કર્યા પછી અને આવી રીતે શેપ ક્રિએટ કરવાનો છે ફિશના ફેસ માટે. અકોર્ડિંગ ટુ આપણે જે ડ્રોઈંગ કર્યા હતા એ રિલેટેડ આ શેપ્સ મેં કટ કર્યા છે. હાર્ટ અને આઈઝ માટેનો સ્મોલ સર્કલ. તો હવે આપણે આ બધાને કલર સ્ટાર્ટ કરીશું. હવે આપણે આ સર્કલ શેપને ઓરેન્જ કલર કરીશું. આમાં તમે ઓરેન્જના બદલે એની કલર લઈ શકો છો, યલો, પિંક, કોઈ બી લાઇટ શેડ જે બ્લુ કલરના બેકગ્રાઉન્ડને અટ્રેક્ટ કરે એવા કોઈ પણ શેડ કરી શકાય. એકદમ લાઇટલી આવો ઓરેન્જ કલર આપણે રેડી કરી દીધો છે. હવે બીજા સર્કલ શેપમાં આ જ રીતે હું કલર રેડી કરી લઉં. આપણો આ ઓરેન્જ શેપનું જે સર્કલ છે રેડી થઈ ગયું છે. પછી ફેસનો આપણે એક આ પાર્ટ બનાવ્યો હતો એમાં યલો અને ઓરેન્જનું શેડિંગ કર્યું છે. એ જ રીતે સ્મોલ હાર્ટ્સ બનાવ્યા હતા ફિશની ટેલ માટે, એમાં બી અકોર્ડિંગ ટુ આ રીતે યલો અને ઓરેન્જનું શેડિંગ કર્યું છે. એના લિપ્સ માટે આપણે જે એક સ્મોલ હાર્ટ બનાવ્યું હતું એમાં રેડ કલર કર્યો છે અને એની આઈઝ માટે આ રીતે વચ્ચે મિડલમાં બ્લેક ડોટ કર્યું છે. હવે આ બધા શેપને આપણે એસેમ્બલ કરીશું. ફર્સ્ટ જે આપણે ફેસનો આ પાર્ટ લીધો હતો એ પાર્ટને આપણે અરેન્જ કરીશું. એના માટે આ જે આપણો કટ જે આપણે છે એ કટને અને આ શેપને આવી રીતે મિડલમાં આવી રીતે અરેન્જ કરીશું. ફર્સ્ટ આપણે ફેવિસ્ટિક અપ્લાય કરી દઈએ. એકદમ નાઇસલી આવી રીતે સ્ટિક કરીશું આપણે ફેવિસ્ટિક. અને પહેલાં આપણે શેપને આ પોઈન્ટ અને આ પોઈન્ટને અકોર્ડિંગ સેટ કરીશું અને પછી પ્રોપરલી સ્ટિક કરી દઈશું. ઓકે, આ રીતે આપણો આ શેપ એક રેડી થઈ ગયો છે. હવે આપણે આ જે સ્મોલ હાર્ટ્સ બનાવ્યા હતા એનાથી આપણે ટેલ બનાવીશું. એના માટે આને રિવર્સ ગ્લુ લગાવવાની જરૂર હતી, આને સ્ટ્રેટ ગ્લુ લગાવવાનું છે અહીંયા આવી રીતે કોર્નરમાં. આવી રીતે પહેલાં બધા જ આપણે હાર્ટ્સમાં આવી રીતે કોર્નરમાં સ્ટિક કરી દઈશું ફેવિસ્ટિક. ઓલરાઇટ, હવે આપણે આ જે કોર્નર છે ફેસના પાર્ટનો ત્યાં આપણે આવી રીતે ટેલ અરેન્જ કરીશું. નાઇસલી સ્લોલી એકદમ પ્રોપરલી સ્ટિક કરી દઈશું. ઓકે, અગેન સેમ ડિરેક્શન ઓપોઝિટ સાઈડ. ઓકે, એન્ડ આવી રીતે લાસ્ટમાં આ રીતે આપણે ફિશનો બેઝ રેડી કરી દીધો છે. આ શેપમાં હવે આપણે આઈઝ અને લિપ્સ અરેન્જ કરીશું. આઈઝ માટે આ જે કોર્નર છે ત્યાં આપણે ફેવિસ્ટિક અપ્લાય કરીશું અને જે મિડલ છે આ જે કટનું ત્યાં આપણે બી ફેવિસ્ટિક અપ્લાય કરીશું. ઓકે, અને આપણો જે આ લિપ્સનો શેપ છે જે હાર્ટ બનાવ્યું હતું લિટલ અને આપણે અહીંયા મિડલમાં સ્ટિક કરી દઈશું લાઈક ધીસ. થોડુંક આપણે એને આઉટસાઇડ રાખીશું. અને આજે આપણે આઈઝ બનાવી હતી એને બી આપણે રીતે સ્ટિક કરી દઈશું. સો આપણે ક્યુટ લિટલ ફિશ રેડી છે.
ફિશ એક્વેરિયમનો બેઝ બનાવ્યો છે, બેઝ રેડી છે એ લઈ લઈશું. હવે એની ઉપર આપણે આ ફિશ જે બનાવી છે અરેન્જ કરીશું. એના માટે ફર્સ્ટ ફિશને જે આપણી ટેલ છે એની રિવર્સ સાઈડ આ રીતે ફેવિસ્ટિક અપ્લાય કરીશું, આવી રીતે કેરફુલી. ઓકે, એન્ડ એને આવી રીતે સ્ટિક કરીશું, જસ્ટ લાઈક ધેટ. થોડું એને પ્રેસ કરીશું પ્રોપરલી એને નાઇસલી. ઓકે, સો આપણી 3D ફિશ સ્ટિક થઈ ગઈ છે. એ જ રીતે આપણે અકોર્ડિંગ ટુ આ જે બિગર વન છે એને બી આપણે સ્ટિક કરી દઈએ. એ જ રીતે એના ટેલ પર આપણે ફાઇવ સ્ટિક અપ્લાય કરીશું કેરફુલી. ઓકે, એન્ડ એને થોડી આ રીતે આ પ્લેસ પર અરેન્જ કરીશું. એની ટેલને આપણે એકદમ પરફેક્ટલી સ્લોલી આવી રીતે પ્રેસ કરીશું. ઓકે, સો આપણી આ જે 3D લુક દેખાય છે આવી રીતે એમ્બોસ એ ફિશ રેડી છે. હવે આ ટોટલી ઓપ્શનલ છે, મેં આવી રીતે ગ્રાસનો શેપ બનાવ્યો છે અને એને પછી ગ્રીન કલર કરી અને કટ કર્યો છે, તો એને બી આપણે આવી રીતે રેન્ડમલી અરેન્જ કરી દઈશું. એમાં પણ આ જ રીતે ફાઇવ સ્ટિક અપ્લાય કરીશું. ઓકે, અને અહીંયા નીચે આવી રીતે રેન્ડમલી અપ્લાય કરીશું. આવી રીતે મેં ડિફરન્ટ શેપના ગ્રાસ બનાવ્યા છે એને હું આ જ રીતે રેન્ડમલી અપ્લાય કરી દઉં. ટાડા, આપણું ફિશ એક્વેરિયમ રેડી છે. એકદમ 3D લુક. ઓલ રાઈટ, નેક્સ્ટ પ્રોજેક્ટમાં આપણે શીખીશું સમ DIY ક્રાફ્ટ.